સુરત શહેરમાં નમોત્સવના આયોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે પ્રખ્યાત લોક કલાકાર સાઈરામ દવે દ્વારા મોદીજીના ગામ વડનગરથી વડાપ્રધાન સુધીની વાતો પોતાની કલા સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવી હતી. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસના અવસરે દેશભરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરતમાં પણ નમોત્સવના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાલ ખાતે આવેલ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં કેક નહીં પરંતુ 71 કિલોની જલેબીનું કટિંગ કરવામાં આવ્યું હતું તથા વડનગરની ઝાંકી દર્શાવવામાં આવી હતી. સાથે લોક કલાકાર સાઈરામ દવે દ્વારા પ્રધાનમંત્રીના જીવનની અમુક વાતો લોકોની વચ્ચે મૂકવામાં આવી હતી. આ સમયે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કાપડ અને રેલ મંત્રી દર્શનાબેન જરદોશ પણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા. ત્યારે એબી ન્યૂઝ ચેનલે સાઈરામ દવે સાથે ખાસ વાત કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. આજે આપણે ઉપસ્થિત છીએ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં, જ્યાં વડનગરથી વડાપ્રધાન સુધીનો સફર આજે સાઈરામ દવે દ્વારા એક ગાથાના માધ્યમથી દર્શાવવામાં આવશે. શું કહેશો? આજે આનંદનો ઉત્સવ છે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ, અને ડાયરાની શૈલીથી લોક સાહિત્ય સાથે એમના જીવનના કેટલાક સરસ મજાના પ્રસંગો અને મેં આજે વણ્યા છે. અને સુરતની અંદર આ સંજીવ કુમાર ઓડિટોરિયમમાંથી હજારો લાખો લોકો ફેસબુક પેજ પરથી જોડાવાના છે, જોઈ રહ્યા છે. સૌને અભિનંદન.